થેન્ક યુ કમલભાઈ. આધુનિક માણસ માટે દિવસના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવું એ કુરુક્ષેત્રના યુદ્ધથી કમ નથી એવી કંઈક વાત વિશેષ વાત સર કરશે. કમલભાઈ, એવું તમે કહ્યું કે તમને અધ્યાપક તરીકે ઓળખાવું ગમે. અહીંયા મણિલાલ સર ઉપસ્થિત છે, બહુ ઓછા અધ્યાપકો આવા મળ્યા છે જેમને અધ્યાપક તરીકે આવું ઓળખાવું ગમતું હોય છે. એટલે પણ હી ઇઝ વેરી વર્સેટાઇલ. લુણાવાડા કોલેજમાં છે ને સર, ત્યાં એ અધ્યાપન કરે છે. અને હવે આપણે ત્રીજા તબક્કામાં છીએ ગુજરાતી વાર્તાના, જે અત્યારે પણ ચાલી રહ્યો છે એ કહી શકાય. 80 પછીનો દાયકો, 80 પછીનો ગાળો. અને એના માટે આ વખતે હિમાંશી શેલકની બળતરાના બીજ વાર્તા પસંદ કરી છે. હિમાંશીબેન આનું આધુનિક ગુજરાતી સાહિત્યનું બહુ મોટું નામ ગણાય છે. અને મોહનભાઈ પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે, મણિલાલ સર પણ છે, આ બધા આનું આધુનિક મોટા સર્જકો. અને એમાં હિમાંશીબેનનું જે પર્ટિક્યુલરલી નારીવાદ અને બીજું સોશિયલ કોઝિસ પ્રતિબદ્ધતા, કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા અને નારીવાદ, આ બે ક્ષેત્રે વિશેષ એમનું પ્રદાન રહ્યું છે. અને એમણે હંમેશા કહ્યું છે કે હું ફક્ત ટેકનિકની પરવા કરીને લખતી નથી, ટેકનિકના દેખાડા માટે હું વાર્તા લખતી નથી. એટલે એમના માટે વાર્તા સર્જનની ભૂમિકા અલગ છે અને આપણે આ વાર્તામાં પણ બહુ સારી રીતે જોઈ શકીશું. અદિતિબહેન વાંચશે. અદિતિબહેનના પરિચયની કોઈ જરૂર નથી, એમને થિયેટર ગળથુથીમાંથી મળ્યું છે. એમના પિતા એટલે ગુજરાતના પ્રખ્યાત નાટ્યાચાર્ય, નાટ્યવિદ, બહુ જ મોટા રંગકર્મી શ્રી જશવંત ઠાકર, એમના નાટકમાં એમની સાથે કામ કરીને ઘડાયા છે. એટલે જોઈ શકીએ છીએ એમને કે એમનો પણ એક જબરદસ્ત ગ્રાફ છે એમની કરિયરનો. અનેક નાટકો એમણે કર્યા છે, હાલમાં પણ એમના નાટકો ભજવાઈ રહ્યા છે. પતિ પણ નાટ્યકાર, હવે તો દીકરી પણ બહુ સરસ અભિનેત્રી આવે છે. એટલે શી ઇઝ કમ્પ્લીટલી એક જીવતું જાગતું થિયેટર ઇન્સ્ટિટ્યૂટ હોય એ ટાઈપનું છે એમનું માહોલ, એમનું વ્યક્તિત્વ, એમનું પારિવારિક વાતાવરણ. એટલે આપણી એમણે પણ, મેં કહ્યું એમ કે એટલો બધો ઇન્ટરેસ્ટ એમણે લીધો, મારું કામ 50% કરવામાં અદિતિબહેનનો બહુ મોટો ફાળો છે. કેમ કે એમણે કહ્યું કે તું હવે બીજા, મેં એમને ફોન કર્યો અને પછી કહ્યું કે ઓકે હવે આ વાર્તાઓ છે ને તું હવે આ કલાકારને લે, હવે આ કલાકારને લે. એટલે શી ટુક વેરી ડીપ ઇન્ટરેસ્ટ. અને એમણે એ જ કહ્યું કે મને પોતાને જ આ પ્રવૃત્તિમાં બહુ રસ છે, હું બહુ જ કરી છે મેં આ પ્રવૃત્તિ. એટલે આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુ હેવ હર, વી ઓલ આર વેરી ફોર્ચ્યુનેટ ટુ હેવ હર ઓવર ટુ અદિતિ. બળતરાના બીજ. આજની જેમ તે દિવસે ખૂબ વરસાદ હતો. પાણી ભરેલા તસતસતા વાદળ સવારથી એકઠા થવા માંડેલા. પછી તો આખે આખા ઘર તણાઈ જાય એવો જોરદાર પવન સાથે પાણી તૂટી પડેલું. સાંભેલા ધાર વરસાદના મારથી બચવા ધરતી તરફડતી હતી. એ બંને ભાઈઓ જોડે નિશાળે ગયેલી, પણ પછી રજા પડી ગઈ એટલે પાણી ડખોળતા ત્રણેય ઘરે પાછા આવેલા. મેં કહેલું કે આજ છોકરાઓને ન મોકલો, એક દાડામાં એવું તો શું ભણી કાઢવાના હતા, આટલા પાણીમાં બાપડા સાવ પલળી ગયા. બાપુજી પર બાએ ઉકળાટ ઠાલવેલી, પછી તુલસી ફુદીનાવાળી ચા બનાવેલી અને જોડે વઘારેલા ગરમા ગરમ મમરા. કોરા ટુવાલે બાએ ભારથી માથું ઘસી આપેલું. પાણી પચી જાય તો શરદી લાગી જાય એવું બોલતા બોલતા. વરસાદ તો આખી સાંજ વરસતો રહ્યો, પણ ઘરમાં બહુ સરસ લાગતું હતું, એકદમ હુંફાળું હુંફાળું. ભીંતો તો પાણી પોચી વાદળી જેવી થઈ ગઈ હતી, છતાંય ક્યાંકથી ગરમાવો લાગતો હતો. એ ભરત અને નયન જોડે બહાર જતી ને પાછી અંદર ભરાઈ જતી.
અગાશીમાંથી ધોધવો પડતો હતો, તેની છાંટી ગાલ અને આંખ ઉપર ફરફરતી હતી. ભરત અને નયનની કાગળની હોડીઓ પાણીમાં ઊંધી વળી જતી હતી. બાપુજી આરામથી વાંચતા હતા. રાતના જમવામાં બા કાંદાવાળી વઘારેલી ખીચડી બનાવતી હતી. મોડી મોડી કળીઓ બેઠેલી એવા મોગરાનું એક ફૂલ એણે હાથમાં રાખી મૂકેલું. તે દિવસનું સુખ એ પણ એ મોગરાના ફૂલ જેવું મહેક મહેક. બા ભરત અને નયનની જોડે જ રહેતી, એને ઘેર આવતી નહીં. છોકરીને ઘેર રહેવાય નહીં, બાની કાયમની દલીલ. પણ મેં લગ્ન નથી કર્યા અને છોકરાની પેઠે જ નોકરી કરું છું. મારું પોતાનું ઘર છે, સગવડ છે, પછી મારે ત્યાં કેમ નહીં? એ જીત કરતી. બા પાસે હાથ વગા બહાના, ભરતના છોકરાને કોણ રાખે, નયનની તબિયત બરાબર રહેતી નથી અને બાપુજીને અહીંની હવા માફક આવે છે, એવું એવું તો કેટલું એની પાસે હાજર. બા કદી એની આંખમાં આંખ પરોવીને વાત કરતી નહીં. ભરત અને નયનની વાત જુદી. એ બંને એમના સંસારમાં નાની મોટી વળગણોથી મુશ્કેલ ટાટ બંધાયેલા, પોતપોતાના કુટુંબની ઉપાધિઓથી લથપથ. બાને માટે એ લોકો પાસે સમય ન હોય એટલે જ બા એમની સાથે સુખથી જીવી શકે, નાની ટીનુ કે વાસવને પરી અને રાક્ષસની વાર્તા કહી શકે, કથામાં જઈને પોતે બહુ સુખમાં છે અને નિરાતે દિવસો કાઢે છે એવું બતાવી શકે. મારે આમે શું કામ છે હવે? ભગવાનનું ભજન ને આ બાળ ગોપાળની સેવા, વખત સરસ મજારો નીકળી જાય. તું તો નોકરીએ જાય, પછી હું એકલી ભૂત આખો દાડો શું કરું? બાકી ભરત અને નયન જોડે રહેવાનું શી રીતે ગમે? બે ટાઢા બોળ, બા જોડે બે ઘડીએ બેસે એવા નહીં, અને આમ પાછા લવિંગિયા ફટાકડાની જેમ ફટાકડાની લૂમ જેવા, અને છતાંય બા એમની સાથે. બપોરે પણ વરસાદ ઝળુંબી રહેલો. સવારે તો મજાનો તડકો પીગળેલા સોના જેવો હતો. એકાએક આકાશમાં કાળા કાળા પાડ ફૂટી નીકળ્યા. વૃંદા, કપડાં લઈ લે બહારથી, આ તો હમણાં તૂટી પડવાનો. બાની બૂમથી એ બહાર ગઈ. હવામાં ફરફરતા કપડાં માંડ એકઠા કર્યા. બા જૂનું કબાટ ખોલી બેઠી હતી. પીળા પડી ગયેલા ફોટાઓ, વર્ષોની વાસ સંગ્રહીને બેઠેલા કપડાની થપ્પીઓ, કાટવાળી ડબ્બીઓ, કોઈ લગ્ન પ્રસંગે થયેલા ચાંદલાની યાદી, જૂના હિસાબની ફાટેલી ડાયરીઓ, સારા કે માઠા પ્રસંગે બજારમાંથી મંગાવેલી ચીજવસ્તુઓની નોંધ, ઝાંખા ઝાંખા અક્ષરવાળા કાગળો. એને રસ પડ્યો. એ ત્યાં જ બેસી પડી. બે ચાર ચોપડીઓ પણ નીકળી. બાપુજી ભણતા હશે ત્યારની હોવી જોઈએ. શેક્સપિયરના નાટકો નીકળ્યા, રોમિયો જ્યુલિયટ, હેમ્લેટ. સાવ બેધ્યાનપણે અને નાનો ફોટો સરી પડ્યો. એક સાવ અજાણ્યો પણ અત્યંત સુંદર ચહેરો એની સામે રસી રહ્યો હતો. આટલું બધું રૂપ લઈને આ કુટુંબમાં કોણ આવ્યું હશે? બા કદાચ ઓળખતી હોય એમ ધારી એણે ફોટો બા સામે ધરી દીધો. આ કોણ છે બા, ઓળખે છે? અરે આ તારા બાપુજીના લગ્ન વખતનું પિતાંબર તો જો, હજી કેટલું સરસ. બા બોલતી હતી અને ફોટો જોઈને તરત અટકી ગયેલી. નથી ઓળખતી તું આને બા? બાને ચૂપ જોઈ એને થયું કે કદાચ કોઈ અપરિચિત વ્યક્તિ હશે. એક ક્ષણે બાજી આખી આખી બાના હાથમાં હતી. જો એને કહી દીધું હોત કે હું આ ફોટાને ઓળખતી જ નથી તો બધું જ અટકી ગયું હોત. પણ બાથી એમ થયું નહીં. વર્ષો સુધી એક ખૂણે દાટી રાખેલી એક નાનકડી વાત કહેવાની એની ઈચ્છા થઈ આવી. જોકે ત્યારે એનો અવાજ સહેજ પણ કંપ્યો નહોતો. એ પુષ્પાનો ફોટો છે. તારા બાપુજીને પુષ્પા જોડે પરણવું હતું. ધાણ પણ વળગેલું હતું એ વખતે. બહુ ધમાલ ધમાલ થયેલી, પણ મોટા દાદાએ થવા ન દીધું.
હશે કઈ કારણ, પણ એને પરણાયું નહીં તે નહીં જ. એ બાની સામે સ્તબ્ધ બનીને જોઈ રહી. મને ખબર હતી, મેં તો ચોખ્ખે ચોખ્ખું કહ્યું કે જે માણસને મારામાં રસ નથી એના છોકરા મારે ન જોઈએ, એ ભાર વિંધારવો નથી મારે. હું ઝઘડા ચાલ્યા એ બાબતે, બાવી બની જાઉં એવું થતું હતું એ દિવસમાં, પણ પછી તો ભરતનો જન્મ અને પછી. બાના શબ્દો તૂટી જતા હતા. તેમાંય તારા જન્મ વખતે તો એટલો બધો ક્લેશ હતો કે જીવને. માએ વાત પૂરી ન કરી, એને કંઈ પૂછ્યું પણ નહીં, પણ અનાયાસે જ ધકધકતી રેતીમાં પગ પડી ગયા હતા. બારી બંધ કર, બધું પલળી જશે. અને એ બારી બંધ કરવા ગયેલી ત્યારે બહાર કશું દેખાતું નહોતું. એક ધારા વરસાદે આસપાસની દુનિયા સાફ ઠોકી જ દીધી. એ ભીંજાયેલી બપોર પછી જીવન જરા બદલાઈ ગયું હતું. ત્યારથી બા ક્યારે એના મોં સામે જોઈ આંખમાં આંખ પરોવીને વાત કરતી જ નહોતી. એ કોઈ વાતથી ડરતી હતી, કંઈ કહેવાનું ટાળતી હતી. બાને જે ભય હોય તે એને તો ખબર હતી કે આવી વાત કોઈને કહેવાય નહીં. પુષ્પાને બાપુજી ન પરણી શક્યા તે તો જાણે ઠીક, આવું તો બન્યા કરે, પણ ભરત નયા નાની પોતે બધા આમ જ આવી ચડ્યા પૃથ્વી પર. સાવ વણ માગે વણ જોઈતા, દેવના દીધેલ અને માગી લીધેલ એવું કશું નહીં. કાળી બળતરા અને ભયંકર અણગમામાં આ બીજું પાયલા કદાચ બહારનું ચાલ્યું હોત તો એણે ફૂટેલા અંકુર સુદ્ધા ખેંચીને બહાર ફેંકી દીધા હોત. નરી લાચારીએ જ એને રોકી રાખી હશે. અને એટલે જ ભરત નયન અને વિશ્વેલ જેવી કે પોતે નયન અને ભરતને આ વાતની સમજ ન પડે. નયન કેતકીના પ્રેમમાં ને પાછો તાજો તાજો પ્રેમ એટલે કેતકીની પાર એને બીજું કંઈ દેખાય નહીં. ભરત પૈસાના પ્રેમમાં અને એ નવો નવો પ્રેમ એટલે ભાન ખોઈ બેઠેલો. બેમાંથી કોઈને કશું કંઈ કહેવાય નહીં. બાએ ન છૂટકે ભાર વેઠારેલો આ ત્રણેયનો, અને સૌથી વધારે એનો, કારણ કે ત્રીજી બાની તીવ્ર અનિચ્છા છતાં જન્મેલી માથે પડેલી છેક જ અણગમતી. એ અણગમાનો ઝેર પોતાના લોહીમાં ભેળવીને જ અવતરે. જન્મીને રડી હશે ત્યારે બાએ કેવી ઘૃણાથી એની સામે નજર ફેરવી લીધી હશે. નહોતું સમજાતું, બધું હવે સમજાવા લાગ્યું. બાપુજીની હાજરીમાં બાનું ભારે ભારે મૌન, ઘરનું ઉદાસ વાતાવરણ, તિરસ્કાર અને કંટાળાની વાસી લાગતી હવા, ક્યારેક છૂટક છૂટક શબ્દોમાંથી ભોંગાતો ક્રોધ. એટલે જ પેલી વરસાદી સાંજ એની સ્મૃતિમાં લપાઈને બેસી રહી હતી. સુખની એવી ક્ષણો એની પાસે જાજી કે હતી. આખી દુનિયા પ્રલયમાં ડૂબે પણ એનું ઘર આવું જ સુરક્ષિત હુંફાળા સુખમાં એને ઢબેરી ટબૂરી દેતું અડીખમ ઊભું રહેશે એવું ત્યારે એને લાગેલું. અને માથામાં ફરતી બાની આંગળીઓ, હથેળીમાં મગમગતું મોગરાના નાનકડું ફૂલ, આંખ અને ગાલ ઉપર ઠંડા પાણીની ફરફર, સુખની એ પરિપૂર્ણ ક્ષણ એની તો એવી વળગી રહી કે આકાશમાં વાદળ ઘેરાતાની સાથે જ એ તાજી થઈ ઉઠતી. આજે પણ એવો જ વરસાદ. ફોન ચાલે નહીં. કોઈ કોળકીતાની દુકાને નયને ફોન કરી એનું એડ્રેસ અને સંદેશ આપ્યો. ડોરબેલ વાગે ત્યારે આટલા વરસાદમાં કોણ આવી ચડ્યું હશે એની ભીમાસણમાં એ હતી.
દળદળતી છત્રી બાજુ પર પકડી રાખી એ અપરિચિત માણસે પેલો સંદેશો આપ્યો. કઈ સંતાડેલું નહીં એ સંદેશામાં. નયન આવી વાતોમાં એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ. સીધી જ વાત કે બા સવારે ગુજરી ગઈ, એને બપોરે લઈ જવાના છે, તમારી રાહ જોવાય છે. બાવળે કઈ દિવસે એની વાત જોતી હતી? તરત જ નીકળવું પડ્યું, ગાડીઓના ઠેકાણા નહોતા. મોડી જ પહોંચી, પણ સામે જેની વાટ જોઈને સૌ બેઠેલા. ત્યાં થોડો વરસાદ તો હતો જ. જમીન પર બા સૂતેલી. બાપુજી, ભરત, નયન, ભાભીઓ બધા એકદમ સ્વસ્થ. ઉમરી ગઈ છે બા. બા પાકું પાન કહેવાય. કોઈએ કોઈને આશ્વાસન આપવા જેવું હતું જ નહીં. એ હળવેથી બા પાસે બેસી ગઈ. ઠંડા ચહેરા ઉપર, આંખ અને ગાલ ઉપર હાથ ફેરવી લીધો. બાની આંગળીઓ એકદમ અક્કડ થઈ ગઈ એવું લાગતું હતું. વરસાદ વધી ગયો છે, થોડી તકલીફ તો પડવાની જ આપણને, બાપુજીનો ખોખરો અવાજ. કલાક એક માં અટકી જાય તો સારું, બાકી એ રસ્તા ખરાબ છે એટલે વાહનો લઈ જવામાં મુશ્કેલી. નયનનો અવાજ. રસ્તે પાણી ખૂબ ભરાય છે, મારો તાજો જ અનુભવ છે. ચારેક દિવસ પહેલા જ ખાડા એટલા બધા છે કે મોટરો અટકી જાય છે. કોઈક અજાણ્યું. પછી વાતચીત અટકી ગઈ. બાને લઈ જવાની એ બધા રાહ જોઈ રહ્યા હતા. સંદેશો બરાબર મળી ગયેલો ને? નયને ઠેઠ એના કાન પાસે આવીને પૂછ્યું. એણે ડોકું હલાવ્યું. શું થયેલું એમ પૂછવાની એને જરૂર ન લાગી, છતાં કહેવું જ જોઈએ એવા ફરજના ભાવથી ભરતે વિસ્તારથી બધું કહ્યું. બા ક્યારે જાગી, પછી કેવી ફરિયાદ કરી, કેટલી ઝડપથી ડોક્ટર આવ્યા, અને છેવટે કઈ ગાડી તને મળી? બાપુજી એકદમ વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો. આ કોઈની વાતો સાથે એને સંબંધ જ નહોતો. બાના શાંત ચહેરાને ધ્યાનથી જોતી હતી. ભલે બાને માટે એનો જન્મ ઉત્સવ નહોતો, એ છેક જ વણ જોઈતી આવી પડી હતી આ ઘરમાં. છતાં વરસાદનો પેલો દિવસ, એ દિવસની પેલી ખોબા જેવડી ક્ષણો સાવ સાચા સુખથી ભરેલી હતી. પાણી ભર્યા તસ્તસતા વાદળ જેવી જ ફરીને ફરી એ ક્ષણોને સૂંઘવાનું ગમતું હતું. એમાંથી પેલો મોગરો ફૂરતો હતો, એ કડાકા ભડાતક અને નજરથી પકડાય નહીં એવી વીજળીની દોડાદોડ, વૃક્ષો ઉપર ઝીલાતી અને નીચે તૂટી પડતી પાણીની અખંડ ધારા, રસોડાની માંડવી ગમે એવી હૂંફમાં બેઠેલી બા, અને આવ તારા વહાણ પૂરા કરી આપું નહીં તો શરદી લાગી જશે, એ બળો એકદમ નક્કર, એમાં કશું આવાસે નહીં. જો બનાવટ હોય તો બાની આંગળીઓમાં આટલી ઉષ્મા હોય જ નહીં. આટલું બધું સુખ આપવા માટે બાનું ઋણ સ્વીકારવું રહ્યું. બીજું કોણ આવા નિતાંત આનંદની ક્ષણો એને આપી શકે એવું રહ્યું હતું? સાવ નાની છોકરીને પેટે એ બાને વળગી પડી. હવે વરસાદના દિવસોમાં એનું પોતાનું કહેવાય એવું કોઈ રહ્યું નહીં. બહુ જ ભાવાર્થ પઠન હતું. હવે એટલું સરસ પઠન હતું, કંઈ બોલવું ગમતું નથી. શબ્દોથી જે એક વાતાવરણ એમણે રચ્યું છે વાતાવરણ, એને હવે ડિસ્ટર્બ નથી કરવું, પણ માઇન્ડ બ્લોઈંગ સ્પેક્ટેક્યુલર. હવે હું વિનંતી કરું છું મણિલાલ હ પટેલ સાહેબને. મણિલાલ હ પટેલ માટીના જીવ છે, અતિતરાગના જીવ છે, રોમેન્ટિસિઝમના જીવ છે, ઉષ્માના જીવ છે. એટલે
એમણે સર એક પહેલી સર પરિચય તો આપવાનો કવિતા નિબંધ ટૂંકી વાર્તા નવલકથા જીવન ચરિત્ર બધા જ સાહિત્યની બધી જ વિધાઓમાં એમણે જબરદસ્ત ખેડાણ કર્યું છે. જબરદસ્ત શબ્દ બી થોડો હેવી લાગે પણ ઘણું ખેડાણ કર્યું છે એટલે એક બહુમુખી પ્રતિભા છે. એ સિવાય જે આપણને બધાને બી જે પરિચય છે એટલે બહુ સાંભળવા ગમે એવા વક્તા છે. એમનો અવાજ સરસ છે, એમના નિરીક્ષણો અદ્ભુત હોય છે એટલે એક બહુ સજ્જ માણસો આપણી પાસે ઘણા ઓછા છે અને કોઈ પણ સ્વરૂપ વિશે કોઈ પણ યુગના સાહિત્ય વિશે એ ગમે ત્યારે બોલી શકે. કે ઘણી વાર કહેતા હોય કે રાત્રે મને ઉઠાડીને તું કહે તો ઉમાશંકર વિશે તો આરામથી બોલી નાખી એટલે એવા ઘણા વિષયો છે એમની પાસે કે જે ઊંઘમાંથી પણ ઊંઘીને બોલી શકે એટલે એક બહુ વિદ્વાન અને એટલા જ સરહદય એવા મણિલાલ સર આપણી સમક્ષ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું કે આવે અને આ ત્રણેય વાર્તાઓનું આસ્વાદ લક્ષી વાત કરે. આપણી પાસે 35 મિનિટ છે અને વાતાવરણ એટલું સરસ બંધાયું છે કે કશું ન બોલીએ તો પણ ચાલે. વાર્તાઓ વિશે કવિતા છે તે અનુભવવાનો વિષય છે અને વાર્તા છે તે સાંભળવાનો અને કહેવાનો વિષય છે. તો વાર્તા એ કહેવાય અને આપણે સાંભળી એ પણ અનુભવવાનો વિષય છે આમ તો. અને આપણે એ કથનને બરાબર અનુભવ્યું પણ છે. ત્રીજી વાર્તાથી શરૂ કરવું જોઈએ આમ તો, જે છેલ્લે વંચાઈએ તો એમ પાછા આવી શકાય. પણ થોડીક ભૂમિકાની જરૂર મને લાગે છે કે વાર્તાઓ તો આપણે માણી પણ એ ત્રણેય સર્જકો વિશે થોડીક વાત, એ સમય વિશે થોડીક વાત અને એ પરિપ્રેક્ષ્યમાં એ વાર્તાઓ વિશે થોડીક વાત કરીએ. ધૂમકેતુની વાર્તા છે તે 1925 લખાઈ, પૃથ્વી અને સ્વર્ગ, અને એ વખતના નવચેતન અને રંગભૂમિ એ સામયિકમાં ઓક્ટોબરમાં પ્રગટ થયેલ 1925. તો 1925 ઓક્ટોબરમાં એ લખાઈ અને પછી પ્રગટ થઈ એટલે કે સામયિકમાં પ્રગટ થઈ પછી ગ્રંથસ્થ તણખા મંડળ ભાગ 1 એ 1927 પ્રગટ થઈ. 1926 ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો પ્રગટ થયેલા અને એ રીતે 1920 યાદ કરીએ આપણે તો 1920 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થયેલી એટલે 1920 તો આપણે ગાંધીયુગ ગણીએ જ. આમ તો છે કે 1908 ભલે આપણને ભણાવ્યું હોય કે 1930 ગંગોત્રી પ્રગટ થઈ, 1930 ગંગોત્રી ઉમાશંકરનો જરાય તનાવ તો લેતો જ નથી પણ માઈકો મોઢામાં ઘૂસી જાય ગમતા નથી. હું તો એના વગર બોલું આગળ આવીને તો વધારે સારું મને તો એ ગમે. તો એના પહેલાં વિશ્વ શાંતિ ઉમાશંકરનું પ્રગટ થયું ત્યાંથી અમને તો ભણાવવામાં આવતું આપણા બધાને કે ગાંધીયુગ ત્યાંથી. પણ આપણે યુગની બહુ વાત ન કરીએ પણ મારે એ વસ્તુ બતાવવી છે કે ધૂમકેતુએ આ વાર્તા લખી ત્યારે ગાંધીજીની આત્મકથા પ્રગટ થઈ હતી એ સમયગાળો છે આ.
ધૂમકેતુએ 40 વર્ષ લખ્યું. આપણે સામાન્ય એવું સ્વીકારીએ કે 1923 થી 1963 સુધી એમણે લખ્યું, 1965માં એમનું અવસાન થયું. એમણે 24 વાર્તા સંગ્રહો આપ્યા અને 24 વાર્તા સંગ્રહોમાં 592 વાર્તાઓ એમણે આપી. ગુજરાતી વાર્તાનો કોઈ નમૂનો નહોતો એમની પાસે, થોડા અધકચરા નમૂના હતા. એટલે એ માણસ પાસે નમૂનો નહોતો ને એ માણસે આપણને એક નમૂનેદાર વાર્તા આપી, એક કરતાં વધારે નમૂનેદાર વાર્તાઓ આપી. અભ્યાસીઓએ એમ પણ તારણ કાઢવું જોઈએ કે એની સામે સુરેશ જોશીએ 12 વર્ષમાં 55 વાર્તાઓ 50 વાર્તાઓ લખી. એમણે પણ 56-57 થી વાર્તા લખવાની શરૂ કરી અને 67-68માં એમણે વાર્તા લખવાનું બંધ કરી દીધેલું. અને ધૂમકેતુની વાર્તા પ્રગટ થઈ એ પછી આપણે જે વાર્તા અહીં વાંચી તે કુરુક્ષેત્ર વાર્તા 1958માં આપણને આશ્ચર્ય થાય કે ઉમાશંકરના સંસ્કૃતિમાં એ છપાયેલી. આશ્ચર્ય એટલા માટે થાય કે બે સ્કૂલ હતી એ વખતે, સુરેશ જોશી સ્કૂલ વડોદરા અને જીવનને કલામાં લાવવું અને એ રીતે જીવનના સંદર્ભમાં કલા અને કલાના સંદર્ભે જીવનને જોવું એ માનનારા ઉમાશંકર અને એમના સમકાલીનો એક સમય, અને આ બાજુ સુરેશ જોશી, એના પછી એ કલાવાદી, કલાવિદ અને કલાવાદી બંને. તો આ એક સંદર્ભ એમનો. અને એના પછી બરાબર 27-28 વર્ષે 1986માં આ વાર્તા બળતરાના બીજ લખાઈ અને 87માં અંતરાલ નામના સંચયમાં એ પ્રગટ થઈ, હિમાંશી શેલતની વાર્તા. અને એ વાર્તા 1990માં અમે લોકોએ વિદ્યાનગરમાં પરિષ્કૃતિ આંદોલનનો સંદર્ભ હતો એ વખતે, અને એ પછી પરિષ્કૃત વાર્તાનો વિશેષાંક કર્યો, એમાં બળતરાના બીજ વાર્તા અમે લીધેલી. એના પહેલાં એ અંતરાલમાં આવેલી એવો મારો ખ્યાલ છે, કદાચ ખાતરી કરવી પડે, પણ એ વાર્તા એ ગાળામાં આવી. તો આ ત્રણેય વાર્તાનો સમય થયો. હવે આપણે શરૂ કરીએ અહીંથી કે બળતરાના બીજ વાર્તા છે એ વાર્તામાં 3 વરસાદ છે એ આપણે જોયું. એક વરસાદ છે પેલા સ્કૂલમાંથી રજા પડી ગઈ છે તે પહેલો વરસાદ, અને પછી ત્રણેય ભાઈ બહેન ભીજાતા આવ્યા છે અને એ કાયમી યાદ રહી ગયો છે, કેમકે એ વખતે બાની આંગળીઓમાં હૂંફ હતી ને એનું માથું કોરું કરી આપેલું ને એના હાથમાં મોગરાનું ફૂલ અને ઘરમાં ધાણી શેકીઓ એવી એક સુગંધ બીજી પણ પહેલો વરસાદ નહીં પણ વાર્તામાં જે 3 વરસાદ વર્ણવાયા છે એમાંનો એક વરસાદ, એનું આલેખન. અને એનો શૈશવકાળ છે, શિશુકાળ છે, એ મુક્ત જીવન છે, એનો એક સંદર્ભ એ વાર્તામાં છે. અને એ બાના મૃત્યુ સમયે બાની બાજુમાં બેઠી છે નાયિકા વૃંદા, ત્યારે એ જ એને બરાબર યાદ કરે છે. પણ પછી જે ઘટના બને છે તે બીજો વરસાદ એના જીવનનો, અને બીજો વરસાદ પણ એટલો ભારે વરસાદ છે, પણ બા બધું જુદી વસ્તુઓ કાઢીને બેઠી છે અને એને રસ પડે છે ને જુએ છે ને પેલો ફોટો નીચે પડે છે, અને એ વખતે એને ખબર પડે છે કે ઓ આ રીતે વાત બનેલી. તો ત્રણેય ભાઈ બહેન અનવોન્ટેડ ચાઇલ્ડ, એમ જાણે બાએ ઈચ્છા જ નહોતા, તો બાના મનમાં કેટલી બધી બળતરા હશે, બાએ કેટલું બધું વેઠ્યું હશે એ સમય સંદર્ભે એમ. અને એમાં પહેલું સંતાન, બીજું સંતાન ને એ તો વૃંદા તો છે એક ત્રીજું સંતાન. તો એ વખતે તો જાણે બાએ એને જોતા વેત જ ઘૃણાથી મોં ફેરવી લીધું હશે એવું પણ આપણે કહી શકીએ. ત્રીજો વરસાદ વર્ણવાય એના પહેલાં આ બીજા વરસાદે જીવનને ઘણું બધું બદલી નાખ્યું છે, પણ એ બદલી નાખ્યું છે એમાં નાયિકાની વૃંદાની પોતાની વેદના પણ ઉમેરાઈ છે. હવે એને હવે સમજાય છે કે ઘરમાં નાના નાના છણકા કેમ થતા, બાપુજી કેમ પ્રસન્ન નહોતા રહેતા, બાપુજી વાતે વાતે કેમ ગુસ્સો કરતા, કેમ ઘરમાં આવું વાતાવરણ હતું, એ વૃંદાની સામે બધું ખુલી જાય છે. પેલો ફોટો જેવો ચોપડીમાંથી નીચે પડ્યો અને બાએ સહેજ વાત કરી. એક વાક્ય આવે છે કે બાએ ઈચ્છ્યું હોત તો એ નથી ઓળખતી એમ કહી શક્યું હોત, પણ બાએ વ્યક્ત થવું હતું આટલા બધા વખત પછી. હવે
એ દિવસો પૂરા થયા છે પહેલાં, એટલે એ વ્યક્ત થાય છે પછી, અને વાત કહી દે છે કે તારા બાપુજી આને પરણવા માગતા હતા, પુષ્પા છે, અને પછી પોતાનો સંદર્ભ કરી કહેતી નથી, પણ એ નાયિકાના મનમાં, વૃંદાના મનમાં બરાબર ઉઘડે છે. અને પછી ત્રીજો સંકેત બાના મૃત્યુનો, આપણે માત્ર બાની બળતરાના બીજ છે એવું નહીં, આ વાર્તામાં એક બીજો વધારાનો સંદર્ભ છે તે છે, અથવા તો નાયિકાએ, વાર્તા લેખિકાએ કહેવો છે તે છે કે વૃંદાની પોતાની પણ બળતરા છે. પોતાની બળતરા એ છે કે ખરેખર પોતે આ જગતમાં આ રીતે આવી એમ, અને પછી છેલ્લે હવે બા ગમે તેમ હતું તો પણ પેલો પહેલો પ્રસંગ જે દિવસે બાએ બાની આંગળીઓમાં ઊંફ હતી અને એણે માથું કોરું કરીને ગૂંથી દીધેલું, તે એવું પછી નથી રહ્યું, તો એને યાદ કરે છે અને પેલી બળતરાને એ ભૂલવા માટે મથે છે. આ ત્રણેય વસ્તુઓને મૂકવા માટે થઈને વાર્તાકારે પ્રથમ પુરુષ એક વચનનો પ્રયોગ કર્યો છે, જેથી કરીને વાર્તા જે કથક છે, વાર્તાની નાયિકા પોતે જ વાર્તા કહે છે, એટલે પ્રથમ પુરુષ એક વચનમાં કહેવાયેલી વાર્તા, અને એટલે એ બધી જ વસ્તુઓમાં જે જેમાં હાજર હતી તે વસ્તુઓ એણે ધારી નથી, એણે પોતે એ અનુભવપૂર્વક કહી છે. એટલે એ રીતે કથનનું મહત્વ હોય છે કે વાર્તાકાર કયો પોઈન્ટ ઓફ વ્યૂ પસંદ કરે છે તે. બીજું, વાર્તાની ક્ષણ સરસ પસંદ થઈ છે એમાં. વાર્તાની ક્ષણ એટલે કે વરસાદ છે અને ફોન આવે, ફોન નથી પહોંચતો, એક માણસ આવીને કહી ગયો છે અને હવે જવાનું છે, અને એને આ પહેલો વરસાદ પહેલો અને પછી બીજો દિવસ અને આ બધું યાદ આવે છે. તો વાર્તા કેવી રીતે ક્ષણને લઈને પછી ભૂતકાળમાં જઈને પાછી એક ક્ષણે આવે છે અને સહેજ આગળ જઈને વાર્તા પૂરી થાય છે. તો વાર્તાની સંરચના પણ બહુ અગત્યની હોય છે, એમાં સમય સંકલના વાર્તાકાર કેવી રીતે કરે છે. ભૂતકાળને બહુ લંબાવવાનો નહીં, અને છતાં આ વાર્તામાં ભૂતકાળ લાંબો છે, પણ વર્તમાનની ક્ષણ ઉપર ઊભા રહીને કહેવાયેલો એ સંદર્ભ છે, એટલે આપણી સામે એ સરસ રીતે ખુલે છે. ભાષા જરા પણ એવું કહીએ કે કોઈ ભાર વગરની ભાષા છે, બોલચાલની ભાષા એમાં ઘણી છે. એની સામે તમે ધૂમકેતુની વાર્તાને મૂકીને જોશો તો એની ભાષા સાવ જુદી છે. મારે એક વાક્યમાં કહેવાનું હોય તો હું એવું કહું કે એ રંગદર્શી તો છે જેની ના નથી એમ, પણ રંગદર્શિતા કેટલી શિષ્ટ અને પ્રશિષ્ટ બનીને આવે છે એનું એ વાર્તા ઉદાહરણ છે. આપણે હંમેશા રંગદર્શિતાને જાણે થોડી નીચે ઉતારીને જોઈએ છીએ એમ. તમે કોઈ લેખકને કે કવિને એમ કહો કે તમારામાં રોમેન્ટિસિઝમ છે તો એનું નાકનું ટેરવું ચડી જાય, મને એમ કહેવામાં આવે છે તો મારું ચડતું નથી. એણે કહ્યું ત્યારે કે તો બરાબર છે કે મારી વાર્તાઓમાં ને બધામાં એ રોમેન્ટિસિઝમ આવતું હશે એમ, પણ મારે એ કહેવું છે કે ધૂમકેતુએ એ જ વાત તો કરી છે કે પ્રકૃતિ છે, આ પૃથ્વી શું છે, સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, એ પ્રકૃતિના કિનારે, એ પ્રકૃતિના સાનિધ્યની સાક્ષીએ જ્યારે સંસ્કૃતિ રચાઈ ત્યારે પ્રકૃતિએ ગુમાવવાનું જ છે, અને જ્યારે વૃત્તિ આવે છે ત્યારે તો પ્રકૃતિએ ખાસું બધું નીચા જોડું કરીને, નીચું જોઈને ઊભા રહેવાનું, એવી એક સ્થિતિ સામે આવે છે. એટલે પૃથ્વી અને સ્વર્ગમાં ભાષાનું ઘણું મહત્વ છે. એ વર્ણનો રોમેન્ટિક લાગવા છતાં એ બધા જ વર્ણનો બહુ જ સાંકેતિક પણ છે. એ નદીવાળો પ્રદેશ, એ મેદાનો, એ પહાડો, એ આખો સંદર્ભ. અને તમે જુઓ કે પેલાની પાસે એક દિવસમાં ખેડી શકાય એટલું ખેતર છે એમ કહ્યું છે, એની પાસે ગાયો છે સંખ્યા નથી કહી ગૌતમ પાસે, અને પછી એમ કહ્યું કે એક દિવસમાં એને ચરાવે અને એક દિવસમાં ફરી શકે એટલી જેની પાસે જમીન છે. જ્યારે બીજાનું કુટુંબ છે એનું વર્ણન કરતા કહ્યું કે એની પાસે 99 ગાયો છે, 12 મહિના આટલું આટલું ખાઈ શકે એટલી એની પાસે જમીન છે એમ વર્ણન કર્યું છે, અને પછી બે દીકરા ગણાવ્યા છે. તો તમે જોઈ શકશો કે કેટલા બધા નાના નાના સંદર્ભો પણ વાર્તામાં કેવી રીતે ગોઠવાતા આવે છે. વાર્તાનું સ્ટ્રક્ચર એકદમ રૈખિક ગતિમાં ચાલે છે, પછી આમ, પછી આમ, પછી આમ, એમાં કાળની કોઈ આગળ પાછળ રમણા કરવામાં આવેલી નથી એમ. પણ વાર્તા
જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમને જે કહેવું છે એ તો ખુલતું જ જાય છે. પણ અગત્યનું એ છે કે વાર્તાકાર, એમાં વાર્તાકાર પોતે કથક છે, એટલે કે કથક છે એમ, એ કોઈ પાત્ર નથી અંદર. એટલે ત્રીજો પુરુષ એક વચનનું કથન છે એમ આપણે કહીએ છીએ. અને કથન પ્રભાવક કથન બને, પ્રભાવક એટલા માટે પણ બને કે પ્રકૃતિના સંદર્ભો છે અને માનવ જીવનના સંદર્ભો છે, અને એ સંદર્ભોને વધારેમાં વધારે જીવન સાથે જોડીને સાંકેતિક બનાવવાનો પ્રયાસ સહજ રીતે કરવામાં આવેલો છે. પ્રયાસ પકડાય નહીં એટલો સહજ પ્રયાસ એ છે. એટલે આપણને એક ધાર્યું કોઈ ઝરણું દડી જતું હોય એમ કલકલનાદમાં, એમ વાર્તાનું ગદ્ય એક ધાર્યું આપણી સામેથી પસાર થતું આપણે અનુભવીએ છીએ. પણ વાર્તામાં એક બીજો સૂર ભળેલો છે જે અડધેથી શરૂ થાય છે, તે સૂર છે થોડો કરુણનો સૂર છે કે આટલું ઉત્તમ જગત છે, આટલી ઉત્તમ પ્રકૃતિ છે, આટલું સરસ જગત, અને એ જગત હવે ધીમે ધીમે અળપાઈ જશે, લોપાઈ જશે, એમાં દ્વેષ ઉમેરાશે, લોભ ઉમેરાશે, અને ઘણી બધી વસ્તુ ઉમેરાતા જેનું અસલ રૂપ છે તે નષ્ટ પામશે. પણ એ તો એની ગતિ જ હતી એમ, સ્વર્ગ કાયમ હોતું નથી. અને આપણી પાસે આટલી રૂપાળી પૃથ્વી છે અત્યારે, તો આપણે એ રૂપાળી પૃથ્વીનું અત્યારે શું કર્યું છે? ધૂમકેતુથી આગળ વધીને પણ એ વાર્તા બીજી રીતે ફરીથી લખી શકાય એવી ભૂમિકા સુધી પહોંચે એવું આજે આપણે એની સ્થિતિ કરી છે. ઉષ્ણસનું એક કાવ્ય છે, એક કાવ્યનો ગુચ્છ છે. એમણે 32 કે 36 સોનેટો લખ્યા છે. પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યાંથી એ સોનેટો લખ્યા, એ દિવસ સુધીના વર્ષોમાં આ પૃથ્વી ઉપર કેટલી સંસ્કૃતિઓ આવીને કેટલી સંસ્કૃતિઓ ગઈ, કેટલા યુદ્ધો થયા, શું થયું, આ પૃથ્વીનું આપણે શું કર્યું, એનું વર્ણન એમણે એ 32-36 સોનેટોમાં કરેલું છે. એ વાંચીએ ત્યારે સતત આપણા નેપથ્યમાં આ પૃથ્વી અને સ્વર્ગ એ ડોકાયા કરે, આપણને ખ્યાલ આવે એમ કે ક્રમશઃ શું બન્યું, માણસે કર્યું શું એમ. એટલે માણસ આવ્યો ત્યાં સુધી તો બરાબર છે, પણ પછી માણસની વૃત્તિઓ આવી અને સંસ્કૃતિ એ વૃત્તિઓથી પ્રભાવિત થઈ, અને પછી સંસ્કૃતિ પાછળ રહી, અને જાણે વૃત્તિઓ જ, વૃત્તિઓનો વિફરાટ જ સંસ્કૃતિ બની ગયો, અને વૃત્તિઓના વિફરાટે જે આ સૃષ્ટિને ઉજ્જડ કરવાનું, હેરાન કરવાનું, એને વિકૃત અને કુરૂપ કરવાનું જે કામ કર્યું આપણા સમયમાં, એનો નિર્દેશ એટલો વહેલો એ જોઈ શકેલા 1926માં. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું છે અને બીજાની વાર છે, ઇન બિટવીન એ આટલું જોઈ શક્યા. એમણે વાર્તા વિશે વાત કરી જ્યારે ધૂમકેતુ, તણખા મંડળ 1 ની 14મી આવૃત્તિનું બીજું પુનર્મુદ્રણ મેં વાંચ્યું, અને એમની હયાતીમાં 12 આવૃત્તિઓ થઈ, અને 12 અને 13મી આવૃત્તિના તો બબે 3-3 પુનર્મુદ્રણો થયા. કોઈ એક વાર્તાકારનો એક સંચય 40 વર્ષમાં, આટલો 40 વર્ષથી પણ ઓછા સમયમાં આટલી બધી આવૃત્તિઓ પામે. 1971માં એની 14મી આવૃત્તિનું બીજું પુનર્મુદ્રણ, એ પછી પણ અત્યારે તો થયા હશે એના પુનર્મુદ્રણો. તો એક વાર્તાકાર કેટલું કામ કરી શકે એનો પણ એક સંદર્ભ આપણા મનમાં હોવો જોઈએ. સુરેશ જોશીની વાર્તા કુરુક્ષેત્ર, તો કુરુક્ષેત્ર વાર્તા વિશે તો જરાક જુદી રીતે પણ વાત કરવી જોઈએ એમ થાય આપણને. પણ એ વાર્તાનો નાયક પોતે કથક છે, એ પોતે જ વાત કહે છે એમ. એવું કહી શકીએ આપણે કે આખી વાર્તા જુદા જુદા કલ્પનોની બનેલી છે, પણ એ કલ્પનો વાસ્તવની બહુ નજીક એક ભાષા ઘડીને લેખકે મૂકી છે એમ. દાખલા તરીકે એ ઘરમાં પ્રવેશો છે અને પેલું ફાનસ સહેજ હાલે છે, તો જાણે ઘર આખું કોઈ વહાણ તોફાનમાં સપડાયું હોય એવું, અને પછી એ તરત જ વળગડી પકડીને સહેજવાર ઊભો રહી જાય છે કે જાણે પોતે વહાણમાં છે અને હવડે પડી જવાશે, અને પછી પેલો બાર રખડ્યાનો અંધકાર કેવી રીતે એનામાં ઠરતો ઠરતો ગોઠવાય છે, અને પછી 3-4 વાક્યોમાં એણે ઘરની પરિસ્થિતિ કેવી રીતે મૂકી છે. સુરેશ જોશી ન સમજાય એવા વાર્તાકાર છે એમ ઘણી વખતે કહેવાયું, પણ હું માનું છું કે આ વાર્તા વાંચીએ તો આપણને એવું લાગતું નથી. સુરેશ જોશીની એક વાર્તા છે લોહનગર, એ લોહનગર પણ પૃથ્વી અને સ્વર્ગ વાંચીએ ત્યારે યાદ આવે આપણને,
આમાં આવે છે ને કે પછી આ નહીં હોય, પછી આ નહીં હોય. આરણ્યક અને સુકેશી જાય છે, પછી કહે છે કે આ નહીં હોય, આ નહીં હોય. તમે જુઓ કે કેટલી બધી સૂત્રાત્મક ભાષા એમણે પ્રયોજી છે, અને સૂત્રાત્મક ભાષાનો ભાર નથી લાગતો એમ. એનું કારણ એ છે કે એમણે જે ભૂમિકાએ વાત માંડી છે એ ભૂમિકાએ એ નિર્વાહ્ય છે. લોહનગરમાં બને છે એવું કે રાજા ઉગ્રસેનનું રાજ છે, સરસ ચાલે છે બધું, અને ત્યાં બે દૂત આવે છે બીજા રાજ્યોના, અને એવું કહે છે કે અમારા રાજ્યમાં વસ્તી વધી છે એટલે અમારા રાજાએ ખંડણી માગી છે, તમારા આટલા આટલો મુલક છે, આટલી જમીન છે તે પણ અમને આપી દો તો અમે તમારી રક્ષા કરીશું, નહીં તો યુદ્ધ માટે તૈયાર રહો. અને પછી આ રાજાનો મંત્રીને સેનાપતિ કહે છે કે નહીં, આપણે એ રીતે આપીએ નહીં, તાબે ન થઈએ, આપણે યુદ્ધ કરવા માટે તૈયાર. તો આવતીકાલે સાંજે તો એ લોકો પાછા આવશે યુદ્ધ કરવા, તો દરમિયાનમાં શું કરવું? તો એ લોકો નક્કી કરે છે કે આખું નગર ભેગા થઈને ચારે બાજુ લોખંડની દિવાલ ચડી લઈએ, અને ઉપર પણ એના ઉપર પતરું મઢી લઈએ, ને એ માટેની તૈયારી. ને પછી સુરેશભાઈએ છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે એ પછી શું નહીં હોય, તો કહે છે પછી પંખીઓ ઉડતા નહીં હોય, પંખીઓના ગાન નહીં હોય, પ્રેમીઓ પ્રેમ કરતા નહીં હોય, માતાના હાલરડા નહીં હોય. તો કેવી રીતે આખું જગત બદલાઈ ગયું એનો નિર્દેશ જરાક જુદી રીતે પણ એ વાર્તામાં આવે. તો એક વાર્તા વાંચીએ ત્યારે આપણને બીજા સર્જકોની બીજી વાર્તાઓ પણ યાદ આવતી હોય. કુરુક્ષેત્ર વાર્તામાં બે કુરુક્ષેત્ર છે આમ તો. એક કુરુક્ષેત્ર, અને સાગરે ઉલ્લેખ કર્યો એમ, દરેક માણસ પોતાનું કુરુક્ષેત્ર લડતો હોય છે, પણ સરસ રીતે મુકાઈ છે એ વાત છે કે એ પોતાની પત્ની સાથેનો સંયોગ રચે છે એ વખતે એ કેટલા બધા ટુકડાઓ ભેગા કરે છે, કેતકી મહેતાનો હાથ છે, કે પોનીટેલ અંબોળો છે રીટાનો, કે રેખાનો અવાજ છે, કે શિરુનું ડોલન છે, કે મીનળની આંખોના પલકારા છે, એમાંથી એક આકૃતિ એ જાણે રચે છે. અને એ જ સંદર્ભ પૂરો થાય ન થાય ત્યાં જાણે પેલું સ્વપ્ન આવે છે, ને એ સ્વપ્નમાં જાણે કોઈ યુદ્ધ પૂરું થઈ ગયું છે, ને મસ્તક આમ લટકી ગયું છે, હાથ આમ છે, અંગો વેરાયેલા પડ્યા છે, જાણે 19મા દિવસનું પ્રભાત છે કુરુક્ષેત્ર ઉપર, અને જે સ્થિતિ છે એ સ્થિતિનો એક નિર્દેશ. એટલે વાર્તાનું નામ કુરુક્ષેત્ર છે એમ નહીં, વાર્તાનું નામ તો કુરુક્ષેત્ર. માણસ પોતે અંદરથી પોતાની અંદરનું એક કુરુક્ષેત્ર લડે છે. ઇવન દુશાસને, ઊંઘના દુશાસને ભાભીના વસ્ત્રોને અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા, એ વાક્યને પણ કંઈ મીથ તરીકે જોવાને બદલે એક રૂઢિપ્રયોગ લેખે જ જોઈ શકાય એવું છે એમ. એટલા માત્રથી વાર્તાનું શીર્ષક એ બની જતું નથી, પણ માણસે સતત લડવું પડે છે પોતાની જાત સાથે, પોતાના સંયોગો સાથે. પણ વાર્તામાં ભાષાની બહુ મજા હોય છે, તે તમને પૃથ્વી અને સ્વર્ગમાં એ ભાષા મળી, અને બીજી સુરેશ જોશીમાં એ ભાષા મળી. એમણે કહ્યું કે ડોસા એ રીતે સૂતા છે જાણે પોતાની જિંદગીના વાંકાચૂકા 65 વર્ષ લાકડાની જેમ ખડકીને ચિતા ઉપર સૂતા હોય એમ નિરાતે સૂઈ ગયા છે. પછી બાની ઓખું મોં કેવી રીતે ખુલી ગયું છે તે, ડોસાના જાગવાનો અવાજ, ઉંદરોએ થોડી વાર તકલાણ કરી મૂક્યું તે, એ આખું વર્ણન એની. અને થોડાકમાં એક વાતાવરણ ઊભું કરીને કદાચ એક સઘનમાં સઘન ક્ષણની આ વાર્તા છે. આ વાર્તા એક જ ક્ષણ, વાર્તાનું એક જ કેન્દ્ર બિંદુ અને એની આસપાસ જ રચાઈને પૂરી થાય છે, એટલે જાણે ત્યાં આખી વસ્તુ ઘૂંટાથી, સંવેદના ઘૂંટાથી ઘૂંટાથી બહુ ઊંડી ઉતરે છે આપણામાં, અને એટલા માટે એ વાર્તા આપણને બહુ પ્રભાવિત કરે છે. બીજા સંદર્ભો તો બરાબર છે કે પછી પેલી એક વસ્તુ આવે છે એમાં, સવારે ઉઠીને પેલી ચૂલા આગળ ચૂલાની રાખ છે ને એમાં મૂકેલી ચા છે, અને એ ચા પીવે છે, ત્યારે પેલી રાખની સુગંધ અને રાખનો સ્વાદ આવે છે, તો એને ગમે છે. તો ત્યાં એક રાખનો સંદર્ભ છે એ પણ પેલી ચિતા સળગાવવાની જે વાત છે એની સાથે. તો વાસ્તવે આપણને શું આપ્યું છે, વાસ્તવે આપણને આ આપણા વાસ્તવે આપણને આપી છે, આપણા સપનાઓની, આપણી પરિસ્થિતિઓની, આપણી વેદનાની આ રાખ આપી છે, જે તાપણી આપણી અંદર સતત બળતી હોય છે એની જે રાખ છે. એવા કેટલા બધા અર્થઘટનો આપણે કુરુક્ષેત્ર વાર્તાના કરી શકીએ એમ છીએ. તો ત્રણેય વાર્તાઓ આવી ભૂમિકાએ આપણે જોઈએ તો, ધૂમકેતુ પોતે વાર્તા વિશે માનતા હતા તે વાત પણ જાણવા જેવી છે, કે એમણે એમ કહ્યું કે ટૂંકી વાર્તા છે તે વરસાદ વખતે જેમ વીજળીનો સળાવો પસાર થઈ જાય
અને એમ એક અસર મૂકીને તરત પસાર થઈ જતી હોય છે. નવલકથાને જે કહેવું છે તે નિરાંતે કહે છે, પણ ટૂંકી વાર્તાનો લેખક તો એક તણખો માત્ર મૂકી જાય છે. પછી આપણે એમ કહ્યું, ત્રણ વસ્તુ કહી કે ટૂંકી વાર્તા એ ટૂંકાવેલી નવલકથા નથી એમ કહ્યું. પછી બીજું કહ્યું કે વાર્તા કોણ કહે છે કે મનોરંજન માટે જ રંજનાર્થે જનરંજનાર્થે જ લખાય છે, એવું નથી. એમ જનરંજનાર્થે લખાતી હોય તો પણ વાર્તા બીજું કામ પણ કરે છે, એક જુદો આનંદ આપવાનું કામ કરે છે, વાસ્તવને આલેખવાનું કામ કરે છે. પછી એમણે એમ પણ કહ્યું કે એ જમાનામાં મનાતું કે વાર્તાનો અંત હંમેશા કરુણ જ હોવો જોઈએ, તો એમણે કહ્યું કે જરૂરી નથી કે વાર્તાનો અંત કરુણ જ હોય અને તમને કોઈ ઉપદેશ બોધ આપે એવો હોય એમ. અને છતાં ધૂમકેતુની ઘણી બધી વાર્તાઓ, એ બધી વસ્તુઓ આવે છે, તો વાર્તા વિશેની આટલી બધી ચોખ્ખી સમજ ધૂમકેતુમાં છે. અને આ લખ્યું છે એ એમણે એમના પહેલા વાર્તા સંગ્રહની પ્રસ્તાવનામાં 1926-27 લખ્યું છે એમ. અને પછીના વર્ષોમાં તો એમની વાર્તાની સમજ જુદી આવી જશે વધારે. એટલે ઘણી વખત એમ થાય કે આપણે વાર્તાકારો બદલાઈએ છીએ, વાર્તાઓ બદલાય છે, લેખનની ભૂમિકાઓ બધી બદલાય છે. એમણે એક સરસ ઉદાહરણ આપેલું કે વસ્તુ લઈએ તો કેવી રીતે બને છે, તો એમણે એક ઉદાહરણ આપ્યું કે એક જ સાડી હોય પણ તમે જુદી જુદી બહેનોને પહેરવા માટે આપો અને તમને એમ લાગે કે આ બરાબર નથી, આ બરાબર નથી, પણ કોઈ એક બહેને એ રીતે સરસ સાડી પહેરી હોય કે તમને એમ લાગે કે ના હવે આ બરાબર છે, તો એ જે એણે એ બરાબર છે તે આત્મા છે એનો એમ. એટલે વાર્તા પણ એ રીતે બને કે અનેક થીમ હોય, અનેક લેખકો લખે, પણ કોઈક વખતે આ રીતે એ ચુસ્ત બરાબર બંધ બેસતું આવી જાય ને તમને એમ લાગે કે ના હવે આમાં કશું કહેવા પણ બાકી નથી. તે સુરેશ જોશીએ તો વાર્તા વિશે કહ્યું કે એમને એવા વાર્તાકાર કે એમને પરંપરાની આ ઘટનાઓને એ બધું એટલું બધું પસંદ નહીં, એટલે એમણે એમ કહ્યું કે ઘટનાને ઓગાળી દેવી જોઈએ એમ. એમણે લોભ શબ્દ નથી વાપર્યો, એમણે તિરોધાન શબ્દ વાપર્યો એમ. અને પછી ઘટનાને એનું આકલન એ રીતે થવું જોઈએ. એમણે એક ઉદાહરણ લીધેલું કે જેમ મીઠાનો ગાંગડો પાણીમાં મૂકી અને જેમ ઓગળી જાય એમ ઘટના કથન વર્ણનમાં ઓગળી જવી જોઈએ એમ. અને આપણે એનું ઉદાહરણ આ જોઈ શકીએ. એનાથી પણ વધારે સારા બે ઉદાહરણો સુરેશ જોશીમાં છે. એક વાર્તા છે પદભ્રષ્ટ વાર્તા અને બીજી વરપ્રાપ્તિ, વરપ્રાપ્તિ વાર્તા. અને આ બધી જ વાર્તાઓ 4-5 પાનાની વાર્તાઓ. સુરેશભાઈ બહુ લાંબી વાર્તા નથી લખતા, હિમાંશી છેલ્લે બહુ લાંબી વાર્તા નથી લખતા, 5-6 પાના. હિમાંશીની તો 8 પાનાની વાર્તા તો કોઈ જ નહીં હોય. પણ એનો અર્થ એવો નથી કે વિનય સંતાણી 26 પાનાની ને 22 પાનાની વાર્તા લખે છે તો એ વાર્તાની સિંગલ ઇફેક્ટ નથી હોતી. એ વાર્તા પણ એટલી જ પ્રભાવક હોય છે એમ. એટલે લંબાણ અને ટૂંકાણ એ મુદ્દો નથી, એ તો અનિવાર્યપણે આવે એમ. એટલે તમને જ્યારે એમ લાગે કે લેખક લંબાવી રહ્યા છે ત્યારે સમજવાનું કે વાર્તા લાંબી છે એમ. પણ એ સમજણો ભાવક હોય, સહૃદય ભાવક હોય તો ત્યારે જ એ વસ્તુ બની શકે. અને હિમાંશી શેલતે વાર્તા વિશે એમ કહ્યું કે મારે એવી વાર્તા નથી લખવી કે જેમાં ટેકનિકનો ભાર હોય, જે વાંચીને સમજી ન શકાય, જે સમજાવવી પડે, તો મારે એવી વાર્તા નથી લખવી એમ કરીને એમણે વાર્તા લખવાની શરૂઆત કરી છે. અંતરાલના નિવેદનમાં એમણે એ વાત કહી છે અને પછી ઇન્ટરવ્યૂમાં પણ એમણે એ વાત કહી છે. તો એ ભૂમિકા એમની વાર્તાની સમજ આપણે જોવી જોઈએ. તો ત્રણેય વાર્તાકારોનો સમય, એમની સમજ અને આ વાર્તાઓ, હિમાંશીબેનની પણ એક વાર્તા એની સાથે તરત, મા દીકરીના સંબંધોની એમની વાર્તાઓ બહુ સરસ છે. એમાં સાંજનો સમય તો છે જ કે પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ છે, સાંજ જે ત્યાં ગાળવા જાય છે અને દીકરીને ખબર પડે છે તો દીકરી બહાર ચલાવી લે, એ દીકરી નથી ચલાવી લેવા માંગતી. પણ એક બીજી વાર્તા છે, એવો એક દિવસ એમ, એવો એક દિવસ આવશે જ્યારે બહાર નહીં હોય ત્યારે મને કોણ સમજશે. એ વાર્તાની નાયિકા છે પરણી નથી. શરૂઆતમાં એક પુરુષ સાથે પ્રેમ થયો, બીજી જ્ઞાતિનો હતો, છોડીને ચાલ્યો ગયો, પણ બા એટલી બધી સમજદાર છે કે ભીના અવાજે એની સાથે એની વાત કરી શકાય છે. અને પછી 45 વર્ષે એક પરિણીત પુરુષ સાથે સંબંધ થયો ત્યારે બાએ ફરીથી એ જ કહ્યું કે હોય બરાબર છે, પણ સામી વ્યક્તિને આપણે અન્યાય ન કરીએ એમ, એના ઘરમાં કશો વિખવાદ ન થાય એ રીતે આપણે વર્તવાનું. પ્રેમ તો હોય જ, તો બા એ પ્રેમનો પણ સ્વીકાર કરે છે. અને એટલે નાયિકાને એમ થાય છે કે જ્યારે બા નહીં હોય, એવો એક દિવસ આવશે કે જ્યારે બા નહીં હોય ત્યારે શું થશે મારું એમ.
મને કોણ સમજશે. તો હિમાંશીબેનની વાર્તાઓ અને એક બીજો બીજું એક નિર્દેશ કરવાનું મન થાય કે ભલે આધુનિકો એ કહે કે ન કહે કે સર્જકમાં ન જવું કે સંસ્કૃતિ કે સમાજમાં ન જવું, પણ આપણે તો એમાં માનીએ છીએ કે દરેક વાર્તાની પાછળ એની જે સાંસ્કૃતિક પીઠિકા છે તે હંમેશા જોવી જોઈએ. હું તો ત્યાં સુધી માનું કે આ પ્રકારની વાર્તાઓ, જે વાર્તા તમને એમ લાગે કે આ અનુભવ વગર લખાય જ નહીં એવી વાર્તા વિશે તમે વાંચો અને પછી લેખક કે લેખિકાના જીવનમાં ડોક્યું કરો, તો તમને લાગશે કે આ વાર્તા અહીંથી લીધેલી છે, આ વાર્તાની જગ્યા આ રહી છે. વાર્તા બહારથી નથી આવતી, વાર્તા અંદરથી આવે છે, પછી સર્જકમાંથી આવે છે. આ ત્રણેય વાર્તાઓ એ ભૂમિકા છે. આભાર. ખૂબ માનનીય વક્તવ્ય હતું મણિલાલ સરનું. સર, હું તો તમને રોમેન્ટિક કોમ્પ્લિમેન્ટ તરીકે જ કહું છું ગાયન. ધૂમકેતુ રોમેન્ટિક છે, તો સુરેશ જોશીને પણ રોમેન્ટિક ગણવાવાળા ઘણા છે જ, અને રોમેન્ટિસિઝમના લક્ષણો એમનામાં પણ જોઈ શકાય છે. લોનગર તમે કહ્યું એમ. બીજી એક વાત એ હતી કે આજ સમગ્ર વાર્તા પઠન જે થયા ત્રણે ત્રણ નાટ્યાત્મક વાંચન, એ દરમિયાન એક ભૂપેન્દ્ર બારોટ છે એમણે સરસ કીબોર્ડ વગાડ્યું છે. પ્લીઝ. અને એક વાતાવરણ બાંધવામાં એમણે પણ ઘણી મદદ કરી છે. હવે હું પંડ્યા સાહેબને વિનંતી કરું, સર પ્લીઝ પ્લીઝ સર ના. સાહિત્ય અકાદમીએ જ્યારે નક્કી કર્યું કે આપણે આ વાચિકમ કાર્યક્રમ કરવો છે, ત્યારે મનમાં બે ત્રણ કલ્પના હતી અને આજે એ સાર્થક થઈ છે, એને માટે ત્રણેય કલાકારોના ખૂબ ખૂબ અભિનંદન. નિર્દેશક મણિલાલભાઈએ એનો આસ્વાદ પણ આપ્યો, કદાચ એવો ડર હતો બીજી 45 મિનિટ લે પ્રોફેસર છે એટલે, પણ એવું ન કર્યું. અહીં પણ અધ્યાપક બેઠા છે. અકાદમીએ જે વાચિકમનો પ્રયોગ, એમાં બે ત્રણ મેં કહ્યું કલ્પના આપણે કરી. એક તો પઠન હોય છે સામાન્ય રીતે આપણે ત્યાં, વાર્તા પઠન કાવ્ય પઠન, પણ વાચિકમ એનાથી થોડુંક આગળ છે. એક રીતે આજે જોયું આપણે ત્રણેય વક્તાઓ લગભગ એ વાર્તામાં ઓતપ્રોત હતા અને આપણને ઓતપ્રોત કરી રહ્યા હતા. એટલે ત્રીજી વ્યક્તિ, જેમ નાટકમાં પણ આપણે જીવનનો આખો વૈભવ હોય છે, પણ એ કહેનાર, એ વ્યક્ત કરનાર, એ અભિનય કરનાર, એ પેલું આખું આપણા સમક્ષ સહૃદય તરીકે પહોંચાડે છે. સંસ્કૃત શબ્દ છે સહૃદય આપણો, અને સહૃદય સુધી પહોંચવું એ સૌથી મોટી કળા છે, એ ઓછી હોય છે. એટલે વાચિકમનો પણ આવો સરસ ઉપયોગ થાય. કાવ્ય પઠન, વાર્તા પઠન અલગ અલગ રીતે આપણે સાંભળ્યા હશે, કર્યા હશે. નિર્મલ વર્મા આપણા હિન્દી સાહિત્યના બહુ મોટા સાહિત્યકાર, નવલકથાકાર, રંગભૂમિ ઉપર પણ એની એક નવલકથા છે હિન્દીમાં, કદાચ એક ચિથડા સુખ જો હું યાદ કરું તો. અને એકવાર એ અહીં વાર્તા પઠન કરવા, પોતાની વાર્તાનું પઠન કરવા આવેલા કનેરી કનોરિયા સેન્ટરમાં, લગભગ 20-25 વર્ષ થયા, ત્યારે પહેલીવાર મને લાગ્યું કે વાર્તાનું પઠન વાર્તાકાર પોતે કરે ત્યારે કેવી રીતે કરે છે. અને કોઈ બીજા હાવભાવ વિના પણ છતાં બધું જ આવી જાય. મેં કહ્યું કે આ એક પરકાય પ્રવેશ જેવી જ આખી આ એક એક પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયામાં આજે જે રીતે થયું, પઠન કાવ્ય પઠન પણ આપણે ત્યાં થતાં હોય છે. હમણાં એક મિત્ર, એનું કાવ્ય પઠન મેં ક્યાંક સાંભળ્યું ફેસબુક ઉપર, એટલે મેં નોંધ મૂકી હતી કે મેં આ મેઘાણીની કવિતાનું પઠન છે પણ એમાં મેઘાણી નથી, એ આવવા જોઈએ.
એના વિશે આપણે વાત કરીએ છીએ, જે પાત્રો છે, જે ભૂમિકા છે, એ બધું વ્યક્ત થાય તો સહૃદયને સુખ સાંભળે, નહીં તો થોડુંક અધૂરું રહી જાય. પણ આ પ્રયોગો છે. સાહિત્ય અકાદમી વિશે આજે કંઈ બહુ કહેવાની આવશ્યકતા નથી. આપણે સાહિત્યનો માહોલ આખા ગુજરાતમાં થાય એને માટે પ્રયોગો કરી રહ્યા છે. હું પ્રયોગો એટલા માટે કહું છું કે પ્રયોગોમાંથી કંઈક પરિણામ આવે છે. લગભગ દર અઠવાડિયે આપણા એકાદ પુસ્તક તો બહાર પડે જ છે મોહનભાઈ, અને ગૌરવ પુરસ્કારો એ બધું તો એવોર્ડ્સ વગેરે તો છે જ, પણ છેક સામાન્ય માણસો સુધી, સામાન્ય જે અંતરિયાળ ગામડામાં બેઠા છે, જેને સાહિત્યની એક જેનામાં સજ્જતા છે, બીજ છે, બળતરાના બીજ જેમ છે, પહેલાં પણ બીજ છે, પણ એને એનો હાથ જાળનાર કોઈ નથી. આજે પણ આ પરિસ્થિતિ છે. તે પરિસ્થિતિમાં એક સંસ્થા જેટલું કરી શકે એટલું આપણે કરીએ, અને નવી પેઢી છે એની એના સુધી સાહિત્ય પહોંચે. અનેક પ્રયોગો કરવા પડે છે. એમાં મેં અગાઉ પણ કહ્યું છું, આજે હું ફરી એકવાર કહું છું, ગુજરાતના ઘણા બધા સાહિત્યકારોનું જે વતન છે એની ઘણાને ખબર નહીં હોય, તો સાહિત્ય અકાદમીએ એક નક્કી કર્યું છે કે શરૂઆતમાં પહેલાં 100 સાહિત્યકારો, સર્જકો, કલાકારો, ઇતિહાસકારો, પત્રકારો બધું આવી જાય, એમાં શબ્દ સાથે જોડાયેલા બધા છે, એ ગામનામાં પહોંચે કોઈ ત્યારે હાઈવે ઉપર એક બોર્ડ જોવા મળે કે આ ગામમાં કાંત છે, આ ગામમાં મળ્યા છે, તો બીજી કંઈ અસર નહીં થાય તો એટલું થશે, કંઈ કાંત જ નથી. આ પણ એક સામાન્ય અસર નથી. આપણા ચિત્ત ઉપર એકવાર થાય છે તો જશે ત્યાં લોકો, ભાઈ એનું ઘર ક્યાં છે, જોવા પણ મળશે. અને એકવાર સાહિત્યકારના ભૌતિક વસ્તુઓને પણ તમે જુઓ છો, એના પુસ્તકોને, એના ઘરને, એની એની કાર્યશૈલીને, તો પણ એની અસર થાય છે. સાહિત્ય આમ જ જીવે છે મિત્રો. સર્જાતા સાહિત્યને જીવંત રાખવામાં શબ્દ ભલે બહુ મહત્વનો છે, પણ એ શબ્દનો સૂર્ય, એના કિરણો છેક સુધી પહોંચવા જોઈએ. અકાદમી આ કામ કરે છે, અને વાચિકમ એ રીતે એક નવો પ્રયોગ છે. મને શંકા તો હતી કે સફળ થશે કે કેમ, તમારે કારણે એવું શંકા નહોતી, પણ આયોજનમાં અમારો સાગર ઉત્સાહી છે એટલે એમણે કર્યું. પણ આવા કાર્યક્રમો થતા રહે, આપણે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરીએ જ છીએ, એમાં આ એક છે. જન્મજયંતિના થાય છે, પરિસંવાદો થાય છે. આખા ગુજરાતમાં 2 વર્ષમાં લગભગ 150 જેટલા સાહિત્યના વિષયો ઉપર પરિસંવાદો થયા છે. એટલે કંઈ ને કંઈ આપણને એમ જેમ લાગે છે કે ભાઈ આ સર્જાતું સાહિત્ય ગુજરાતની અસ્મિતાની સાથે જે રીતે જોડાયેલું છે, એને આપણે વ્યક્ત કરતાં, અભિવ્યક્ત કરતાં, પહોંચાડતાં કંઈક પ્રયત્ન કરીએ. અકાદમી એવો પ્રયત્ન કરે છે, અને આપ સૌનો એમાં સહયોગ છે એ તો બહુ સ્પષ્ટ છે. એમાં કોઈ મારે આભારે માનવાનો નહીં હોય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. છેલ્લે એક જ વાક્યમાં કે મોટે ભાગે અકાદમીના અધ્યક્ષને નસીબે આભાર દર્શન કરવાનું આવતું નથી, પહેલી વાર આવ્યું છે. આભાર દર્શનના ઘણા લાભ હોય છે સર. મારા ગુરુ કહેવાય સુમનભાઈ, એ કહેતા હતા કે મને યુનિવર્સિટીમાં આભાર દર્શન કરવાનું આપે તો હું હંમેશા સમીક્ષાત્મક આભાર દર્શન કરતો હતો. મોટા ક્રિટિક છે સુમનભાઈ એટલે એ કરી શકે. હવે બસ આપણે છૂટા પડીએ છીએ. હું ખાલી બસ મારા મિત્ર અને આ કાર્યક્રમમાં બહુ જેમને ભૂમિકા બહુ મોટી છે એવા ડૉક્ટર અજયસિંહ ચૌહાણને ફરીથી યાદ કરું છું. અને પ્લીઝ, બાર આઈસક્રીમ છે તો એનો લાભ લઈને જશો. થેન્ક યુ વેરી મચ.